ભારત તિબેટ મૈત્રી સંઘ દ્વારા આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી. અમદાવાદ ખાતે ભારત તિબેટ મૈત્રી સંઘ દ્વારા આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસની ઉજવણી કરાઈ હતી. 10 ડિસેમ્બર 1989 માનવ અધિકાર દિવસ દલાઈ લામાને નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે અનુસંધાને અમદાવાદ તિબેટ સ્વેટર માર્કેટ રિવરફ્રન્ટ આશ્રમ રોડ ખાતે ભારત તિબેટ મૈત્રી સંઘ દ્વારા આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજ્ય સંયોજક ડૉક્ટર અમિત જ્યોતિકર, મહેન્દ્રશીલ ઉપાસક, પ્રદેશ અધ્યક્ષ અને કિરણ પરમાર, પ્રદેશ મહામંત્રી સહિત તિબેટવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારત તિબેટ મૈત્રી સંઘ છેલ્લા 6 દાયકાથી તિબેટની આઝાદી ઉપર કાર્યરત છે, જેમાં ભારત તિબેટ મૈત્રી સંઘના રાજ્ય સંયોજકના જણાવ્યા મુજબ તિબેટની આઝાદીમાં જ ભારતની સુરક્ષા છે તેવું તેઓનું માનવું છે. જો તિબેટ આઝાદ થશે તો ચીનની સીમા દૂર જશે, ચીન દ્વારા નદીઓ પર પાણીને વાળવા બાંધેલા બાંધ દૂર થશે, કૈલાસ માનસરોવર મુક્ત બનશે. આ વિશે રાજ્ય સંયોજક દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી. मेरा नाम लक्षित है। अच्छा, ये बताइए कि आप इंडिया में इतने टाइम से आते हो, बिजनेस करते हो, कैसा लगता है? इंडिया का सपोर्ट कितना है? इंडिया का तो बहुत सपोर्ट है। जो हमारा जो एंसेस्टर्स है वो लोग वहाँ से तिब्बत से, हम तो यहाँ पे पैदा हुआ है, यहाँ से बड़ा हुआ है, वहाँ से आके यहाँ पे आप हमारा हर तरह के मतलब के जो भी हो, अपने रहन सहन का हो, कल्चर का हो, सब प्रिजर्व करने का सपोर्ट है हमारे इंडिया की तरफ से। और हम अपने देश के लिए जो भी करना है, स्ट्रगल करना है, वो करने के भी मौका भी यहाँ से मिलता है। भारत का बहुत ये हमको सपोर्ट है, जिस तरह के सपोर्ट भारत का हमको दिया हो, हमको अपना मतलब इतना महसूस नहीं होता कि हम अपने घर में नहीं है, हमारे देश में नहीं है, ऐसा मुझे महसूस होता है। हम यहाँ पे बैठा है, हम बचपन से यहाँ पे बड़ा हुआ है, हमको ऐसा नहीं लगता कि हम किसी और के देश के हैं। भारत का बहुत सपोर्ट है। अभी हमारा पूरा जो एंसेस्टर जो लोग हैं उन लोगों का कहना है कि भारत के माध्यम से हमको तिब्बत का आज़ाद होगा, यहाँ का सपोर्ट आएगा, भारत ही है जो हमको तिब्बत को आज़ाद कर सकते हैं। बहुत सपोर्ट है उनका, हमें सपोर्ट के हम कुछ भी। डॉक्टर अमित ज्योतिकर, भारत तिबेट मैत्री संघ राजकीय राज्य संयोजक। अमित भाई, जे प्रमाण आज कार्यक्रम गोठवो, खास कर शांति प्रिय देश है, अने साथे साथे अत्यारे जे माहौल चीननी अंदर चीन द्वारा हलचंडाई करवामां आवे छे, आ लोको माटे भारत केटलो फायदाकारक छे? ભારત તિબેટ મૈત્રી સંઘ છેલ્લા 6 દશકાથી તિબેટની આઝાદી માટે કામ કરે છે, કારણ કે તિબેટની આઝાદીમાં જ ભારતની સુરક્ષા છે। તિબેટ એ ભારત અને ચીન વચ્ચે બફર સ્ટેટ છે। જો તિબેટ આઝાદ થશે તો ચીનની બોર્ડર દૂર જશે,
જો તિબેટ આઝાદ થશે તો કૈલાસ માનસરોવરને મુક્તિ મળશે, જો તિબેટ આઝાદ થશે તો હિમાલયની અંદર સંરક્ષણ થશે, હિમાલયના જંગલોની અંદર જે નદીઓ છે એ નદીઓ પર ચીને વોટર પોલિસી નથી, વોટર બોમ્બ છે ત્યાં બંધ બને, નદીઓના જે વહેણ છે બદલવાની વાત છે. આ ઉપરાંત કોરોનાની અંદર પણ ચીને જે પ્રકારે માનવ સંહારકની ભૂમિકા ભજવી છે ને એની સામે ભારતે માનવ ઉદ્ધારકની ભૂમિકા ભજવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના શાસનની અંદર વિશ્વની અંદર એક ગરિમા ઊભી થઈ છે અને તિબેટ આઝાદ થાય એનો રસ્તો ગુજરાત થઈને થશે, જે મને સંપૂર્ણ વિશ્વાસ છે. દુનિયાની અંદર સૌથી વધારે કોઈ જાતિ પોતાના દેશ માટે લડી હોય તો 2500 વર્ષોથી યહૂદી હતી, કે જ્યારે મળે ત્યારે એમ કે નેક્સ્ટ યર ઇન જેરુસલેમ. પણ આ ગુજરાતની અંદર ડૉક્ટર પીજી જ્યોતિકર હંમેશા કહેતા, સ્લોગન આપતા કે નેક્સ્ટ યર ઇન લાસા વી શેલ ઓવરકમ, આવતા વર્ષે અમે આઝાદ થઈશું, લાસાની અંદર આની ઉજવણી કરીશું. આજનો દિવસ 33મો જે નોબલ પારિતોષિક એના 33 વર્ષ થયા 1989માં મળેલા એના સંદર્ભે સેલિબ્રેશન કરે છે અને આ હિસ્ટોરિકલ પ્લેસ છે, કારણ કે સમગ્ર વિશ્વની અંદર ભારત આ તિબેટિયન સ્વેટર સેલર સૌથી પહેલાં અમદાવાદમાં સ્થપાયું, ત્યારબાદ હિન્દુસ્તાનના બીજા ખૂણામાં થયું, શરૂઆત આપણે કરી અને એ પછી લોકોમાં થયું. એટલે એક પ્રકારે આ એનું એપિસેન્ટર કહીએ ગુજરાત અને અમદાવાદ હંમેશા કોઈ બીની આઝાદી હોય, ક્યારેય કોઈની આઝાદી કે સાર્વભૌમત્વ પર ભારતે કરી નથી લડાઈ, હંમેશા રિસ્પેક્ટ આપી છે અને તિબેટની આઝાદીમાં એટલે જ ભારત સપોર્ટ કરે છે કે પ્રી તિબેટ સેફ ઇન્ડિયા, તિબેટની આઝાદીમાં જ ભારતની સુરક્ષા.